नमस्ते बाल मित्रों, सो बाळको मजा में हशो। तमे बधा तहेवारो उजवता हशो। रक्षाबंधन कई शीतला सातम जन्माष्टमी ए बधा तहेवारो पूरा थया। हवे आजे आपणे धोरण बे नी प्रवृत्ति दिवसे घेर शीखीएनी एनी प्रवृत्ति आपणे शीखीए। एनी अंदर पहली प्रवृत्ति दिवसे के त्रण त्रण ना जूथ की गणतरी करो। अपने तो बे बे ना जूथ की गणतरी करी थी। आ बे कहेवाय ना बे बे चार, चार ने बे छ, छ ने बे आठ, आठ ने बे दस। आ रीते बे बे ने गणतरी बे चार छ आठ दस, आ रीते बे बे गणतरी करी थी। हवे एना पछी आ रे पहली प्रवृत्ति जी छे કે ત્રણ ત્રણ ના જૂથ ની ગણતરી કરો। એની અંદર તમને એવું કહેવામાં આવ્યું કે આવા કાગળ ઉપર તમે ત્રણ ત્રણ ના જૂથ બનાવો, દસ જૂથ બનાવવાના। મે નમૂના માટે અહીંયા બે જૂથ બનાવ્યા છે, એમાં ત્રણ ત્રણ ની ગણતરી કરવાની છે। આને ત્રણ કહેવાય, ત્રણ અને આ બીજા ત્રણ, છ છ છ ત્રણ નવ, નવ નો ત્રણ छ त्रण नौ, नौ त्रण बार, बार न त्रण पंदर। आ रीते त्रण त्रण नी गणतरी आ रीते तमारे कागड़ा टूचा लगाई ऊंढा पर बनाईने करवानी छे। त्रण नी गणतरी आपणे करीए पांच सुधी, त्रण छ नौ बार अने पंदर। आगळ वधीए तो अठार एकवीस, आ रीते त्रण त्रण नी गणतरी करी शकाय। हवे एना पछी આપણે એક બીજી પ્રવૃત્તિ જે છે એના પછી છે કે અંદાજ લગાવો। કઈ પ્રવૃત્તિ છે? અંદાજ લગાવો। તો એના માટે એક થોડી તમને વાત કરું કે હું થોડા ચોક લઉં છું હાથમાં। જુઓ બાળ દોસ્તો, તમે અંદાજ લગાવી શકશો। અંદાજ કહેવાના કે મારા હાથમાં કેટલા ચોક હશે। ચોલા ચોક બતાવશો, તમને અંદાજ લગાવો કેટલા હશે ચોક। કોઈ કે દસ, કોઈ કે પાંચ, કોઈ કે ચાર, કેટલા હશે? હા હવે જુઓ, આપણે ગણીએ તમારો અંદાજ સાચો પડે છે। એક બે ત્રણ ચાર પાંચ છ, કેટલા છે? છ। જેને પાંચ બોલ્યા હોય, જે ચાર બોલ્યા હોય, એ આપણા જવાબની થોડા નજીક કહેવાય। બે બે ચાર બે છ, સાત બોલ્યા હોય તો બી થોડો અંદાજ એનો સાચો કહેવાય। પછી એને પંદર ના કહેવાય તો પંદર બોલો તો તમારો અંદાજ ખોટો। આ રીતે અહીંયા આપણે પ્રવૃત્તિ જે કરવાની છે એમાં દિગાશની શરીર કાપી છે, એ તમારે જોડે પડવાની, જોડે લેવાની। પછી અંદાજ લગે છે કેટલી છે, તો કે કોઈ કે દસ, પછી ગણવાની કેટલી થાય। તમારે ઘેર કોઈ દાણા હોય, કોઈ ચણા હોય, થોડા કુટી ભરે ચણા લેવા, થોડા થોડા આટલા ગણવાના। કોઈ ગમે કોઈ કપચી હોય, કોઈ કુકરા હોય, ગમે તે એવું તમે ગણો, અંદાજ લગાવી શકાય। દિવાસાની શક્તિ પણ અંદાજ લગાવી શકાય। અને દાખલા તરીકે તમારે છ આવ્યા, ગણતા ગણતા છ આવ્યા કે સાત આવ્યા, તો તમે છ ની નજીક ગયા હો, પણ એક બોલો તો પેલા છ તો દૂર છે એનાથી, એટલે એ ખોટું પડે। એ અંદાજ લગાવતી તમારે શીખવાનું છે। એ રીતે અંદાજ લગાવવાની પ્રવૃત્તિ તમારે કરવાની। એ સિવાય ત્રીજા નંબરની જે પ્રવૃત્તિ જે છે કે શિયાળ અને કાગડાની વાર્તા, આ વાર્તા મેં તમને એકમ એકમાં કહી હતી, તો આપણે તમને ખબર છે કે કાગડાભાઈની પૂરી શિયાળ લઈને જતો રહે છે, પણ ફરીથી એક વાર એક બીજો જુવાન કાગડો બેઠો હોય છે ગાડી પર પૂરી લઈને। આ વાર્તા મેં તમને કહી લીધી, એટલે થોડી ઝડપી કહું છું। બેઠો છે ત્યારે શિયાળ ફરતો ફરતો ખરીદી આવે છે, એને હવે એ પૂરી ખાવી હોય છે, એટલે ઘણા વખાણ કરે છે કાગડાભાઈના। કાગડાભાઈ તમે સુંદર છો, તમે રૂપાળા છો, તમારો રંગરૂપ સારો છે, તમારો અવાજ સુંદર છે, તમે મને ગીત ના સંભળાવો, શિયાળને શું કરવું હતું, એટલે પૂરી ખાવી હતી। પણ બાલ દોસ્તો, આ કાગડો જુવાન કાગડો હતો, પેલો કાગડો હતો એના દાદા હતા, આ કાગડો યુવાન કાગડો, નવા જમાનાનો કાગડો હતો, એ છેતરાયો નહોતો। એને શું કર્યું તમને ખબર છે? એને પૂરી લઈ
પગના પંજામાં દબાવી દીધી અને પછી જોરથી કા 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 એમ કરવા લાગ્યો. શિયાળ બેલાના કાન ઉઠી ગયા, કોઈ પૂરી ખાવા મળી નહીં અને ત્યાંથી ચાલુ થયું. સરસ મજાની વાર્તા હતી એ પ્રવૃત્તિ નંબર 3 માં આવે છે. આ રીતે તમે આ બીજી પ્રવૃત્તિઓ તમે ઘેર કરજો અને વાર્તા પણ સાંભળજો. અહીંયા ક્યુઆર કોડ આપેલો છે, ક્યુઆર કોડમાં પણ તમને વાર્તા મળી જાય. જો તમને ક્યુઆર કોડ ઉપર વાર્તા કરતે ના આવતી હોય તો તમે નિશાળમાં આવજો, હું તમને ક્યુઆર કોડથી વાર્તા ઓપન કરતા શીખવાડી દઈશ. આ પણ તમે કરો તો તમારે ડાયરેક્ટ વાર્તા મોબાઈલમાં ખુલી જાય, એ પણ તમે કરી શકો. એના પછી આપણે 3 પ્રવૃત્તિ કરી, હવે બીજી પ્રવૃત્તિ આવતીકાલે કરીશું. તો આજે જોડકનું ગાઈ લઈએ. જોડકનું ધોરણ 2 છે, એના આપણે એકમમાં પણ આવે છે ગઈએ. આ દાતણું કે એવું ઘાસ કાપે એવું, એ ઘાસ કે એવું ગાય ખાય એવું, એ ગાય કે એવી દૂધ આપે એવી, એ દૂધ કે એવું ઘી બને એવું, એ ઘી કે એવું લાડો બને એવું, એ લાડો કે એવું હું ખાઉં એવું. સરસ મજાનું આ જોડકણું હતું. આગળ આવનારું જોડકણું મેં તમને શીખવાડ્યું હતું, ચાંદો સૂરજ રમતા હતા, એ પણ આના જેવું જ છે. એ તમે ગાજો, આ ગીત પણ તમે ગાજો અને તમને ધીમે ધીમે બધું આવડી જશે. અત્યારે તમે ઘેર છો એટલે તમારે થોડું થોડું કામ કરવું પડે, બધું ના કરો તો કંઈ નહીં. અહીંયા જેટલું શીખવાડવામાં આવે છે એટલું થોડું થોડું કામ કરો તો તમે જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે તમને ઘણું બધું આવડતું હશે. બાલ દોસ્તો, લગભગ સ્કૂલ ખુલવાની થોડી વાર થશે, ત્યાં સુધી આપણો અભ્યાસ ન બગડે એ માટે દરરોજ થોડું થોડું કામ કરતા રહો, થોડું વાંચતા રહો, થોડું લખતા રહો, થોડું આવું ચિત્રકામ કરતા રહો તો તમને બધું આવડી જશે. હવે અંતમાં આજનો સંદેશો, બાળકો હંમેશા તમે સાચું બોલો, ક્યારે જૂઠું બોલશો નહીં. ઘણા બાળકો મમ્મી પપ્પા લડવાની બીકે, કંઈક ખોટું થઈ જાય તો એના ડરની બીકે એ જૂઠું બોલતા હોય છે. તો તમારે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું બોલવું જોઈએ. આજનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. બાલ દોસ્તો આવજો, નમસ્તે.